જુનાગઢ જિલ્લામાં આવેલી તમામ ગૌશાળાના સંચાલકોએ મળીને જુનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આજરોજ જુનાગઢના તમામ ગૌશાળાના સંચાલકો એકસાથે મળીને ગૌશાળામાં રહેલી ગાયોના નિભાવ ખર્ચા અને રેડિયાર ઢોરની જવાબદારી સંભાળવા જેવા અનેક પ્રશ્નોને લઈને તમામ ગૌશાળાના સંચાલકોએ સાથે મળીને એક વિસ્તૃત માહિતી સાથે જુનાગઢ કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું હતું સૂર્યા ગીર ધેનુ ચેરિટેબલ ટ્રસ્ટ ભાટિયા આજનો વિષય અમારો મુખ્ય એ છે કે ગાય બચાવો સાથે દેચ બચાવો આ અભિયાન સાથે રાજ્ય સરકાર પણ પોઝિટિવ રીતે ચાલી રહી છે એમાં ગાય દીઠ પશુ દીઠ ત્રીસ રૂપિયા જે પર હેડ નિભાવ ખર્ચ આપે છે એ તમામ ગૌશાળાએ અત્યારે સ્વીકાર્યો છે પણ અમારી બીજી માંગણી એ છે કે જે ત્રીસ રૂપિયા પર હેડ ગાય દીઠ આપે છે વધારીને એકસો પચાસ રૂપિયા કરી દેવામાં આવે બીજું ન ધણિયતી ગાયો જે છે કોર્પોરેશન હોય નગરપાલિકા હોય ગ્રામ પંચાયત હોય એ એક સિવાય જે ન ધણિયતી ગાયો રાખવાની જે માનસિક અત્યાચાર ગૌશાળા સંચાલકો પર કરવામાં આવે છે એનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ વિરોધ એટલા માટે કે ગાયને હચાવવા માટે જમીનો નથી બાંધવા માટે શેડ નથી અને આર્થિક સંકળામણ વધારે અનુભવે છે ગૌશાળાઓ એ વિષય ઉપર અમે ન ધણી હતી ગાયો સ્વીકારવાનો તદ્દન વિરોધ કરીએ છીએ ત્યારબાદ જે એકાઉન્ટનો પ્રશ્ન છે કે કોરોના સમયકાળમાં જે એકાઉન્ટમાં ગવર્મેન્ટે પર હેડ પચીસ રૂપિયા ખર્ચ આપ્યો હતો નિભાવ ખર્ચ એ જ એકાઉન્ટમાં આ વખતે પણ આપણે નવા એકાઉન્ટ ખોલાવવાની કોઈ જરૂરિયાત રહેતી નથી અને કલેક્ટર સાહેબને અમે આજે જૂનાગઢમાં તમામ ગૌશાળાઓ એકત્રિત થઈને તમામ સંચાલકો ઉપસ્થિત રહ્યા છીએ ત્યારે આવેદનપત્ર આપી અને એ માગણી અમારી સરકાર સ્વીકારે એવી વિનંતી કરી છીએ અને પરિપત્ર મુજબ એક ચાર બે હજાર બાવીસથી પર હેડ ત્રીસ રૂપિયા ગૌશાળાઓને નિભાવ ખર્ચ આપે એ પણ અમારી માગણી છે અને અમારી લાગણી વ્યક્ત કરવા કલેક્ટર સાહેબ ખુદ નીચે આવીને ગૌશાળાઓને સંચાલકોને માન આપ્યું છે એ બદલ સાહેબનો પણ આભાર અને ધન્યવાદ